स्वागत છે, હું છું આપની સાથે સંધ્યા. ગીર સોમનાથના દરિયાકાંઠે ફૂંકાયો છે ભારે પવન. વરસાદી માહોલ વચ્ચે જે તેજ પવન ફૂંકાયો છે, સુત્રાપાડામાં 2 ઇંચ વરસાદ છે, વેરાવળમાં 1 ઇંચ વરસાદ, દરિયાકાંઠે 50-55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાકાંઠે પવન સાથે જ 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. પવનની ગતિ વધે તો માછીમારોને થઈ શકે છે નુકસાન. માછીમારોની બોટને નુકસાનની ભીતિ છે. ગઈકાલે પણ એક દ્રશ્ય આવ્યા હતા જેમાં એક બોટના 2 ટુકડા થઈ ગયા હતા. તો દરિયાકાંઠે પવન ફૂંકાઈ રહ્યો છે. 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી જે આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે આગાહી કરી છે કે દરિયામાં પણ કરંટ જોવા મળશે રક્ષાબંધનના દિવસે. તો તે જ પ્રકારે આજે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. કે ગઈકાલના દ્રશ્યો છે જ્યાં બોટના 2 ટુકડા થઈ ગયા હતા. ભારે પવન, દરિયામાં કરંટ અને જેની અસર જોવા મળી છે. આ સાથે જ ગીર સોમનાથના પણ એક દ્રશ્યો સામે આવ્યા હતા. મિની વાવાઝોડા જેવી અસર જોવા મળી હતી. આજે પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. આનાથી વધે પવન તો સાધન રાખવા માટેની જે પાર્કિંગ વ્યવસ્થા નથી તેના કારણે નુકસાન થઈ શકે તેમ છે. હાલ પવન તો અતિસર છે, 50-55ની સ્પીડમાં હોય એવું દેખાઈ રહ્યું છે. પણ કાલે જે બોટ હતી તેનો લંગર તૂટી અને દરિયાકાંઠે તણાઈ ગઈ, તેના કારણે બહુ ભારે નુકસાન થયું અને બોટના 2 ટુકડા થઈ ગયા છે. અત્યારે હાલમાં વેરાવળ, કોતરા, માંડવરની બોટો છે તે આઢી વીધી બોટો બધા બંદરોમાં લંગર પણ એડ કરી છે. જેવા બોમ્બે છે, મૂળ દ્વારકા છે, નવા બંદર છે, એવા બંદરોમાં જ્યાં જ્યાં જેને સેફ્ટી મળી છે ત્યાં એડ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને દરિયાની અંદર પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દરિયાની અંદર ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. દરિયાની અંદર ઊંચા ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે. તો સાથે સાથે દરિયા કિનારા પર 50-55 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એક પ્રકારે જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા તમામ જે માછીમારો છે તેઓને સૂચના આપવામાં આવી હતી. દરિયાની અંદર 10 થી લઈ અને 14 તારીખ સુધી માછીમારી ન કરવા જવા માટે પણ સૂચના આપવામાં આવી હતી અને દરિયાકાંઠે વસતા લોકો છે તેઓને પણ સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી હતી અને તેમને લઈને દરિયાકાંઠાના હાલ તમામ લોકો છે તેઓ સાવધ જોવા મળી રહ્યા છે. પરંતુ જોઈએ તો જે પ્રમાણે પવન ફૂંકાઈ રહ્યો છે, દરિયાની અંદર મોજા ઉછળી રહ્યા છે અને તેમને લઈને માછીમારો છે તે ભારે ભયભીત જોવા મળી રહ્યા છે. માછીમારોનું કહેવું છે કે હાલ જે પવન ફૂંકાઈ રહ્યો છે તે 50-55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેમને કારણે માછીમારો છે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે. દિનેશ સોલંકી, News 18 ગુજરાતી, ગીર સોમનાથ. કચ્છના લખપત, અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. લખપતના દયાપર, ભાડરા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. અબડાસાના વાયોર, વાલકા, નવાવાસ ગામોમાં પણ વરસાદ છે. ક્યાંક ધોધમાર, ક્યાંક ઝાપટા પડી રહ્યા છે. અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે નદી 2 કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ છે. તો રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીર આવતા લોકોમાં પણ ખુશી છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. બાલારામ પાસે બાલારામ નદી ફરી જીવંત બની છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં આવક થઈ છે. મહાદેવના મંદિર પાસે નદી 2 કાંઠે થઈ છે. બાલારામમાં પ્રકૃતિ પણ 16 કળાએ ખીલી છે. તો કુદરતી સૌંદર્યનો આ નજારો પણ લોકોનું મન મોહી રહ્યો છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો. ડેમની સપાટીમાં દર કલાકે 5 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 132.74 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટી વધી રહી છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.
तो तापी में पण सतत पाणीनी आवक थई रही छे। उपरवासमां भारे वरसादथी उकाई डेममां पाणीनी आवक यथावत छे। महाराष्ट्र अने प्रकाशा डेममांथी पाणी छोड़ाता उकाई डेममां पाणीनी आवक थई छे अने हाल उकाई डेममां 109,676 क्यूसेक पाणीनी आवक थई रही छे, जेनी सामे 181,876 क्यूसेक पाणीनी ज आवक छे। उकाई डेममां पाणीनी आवक वधता डेमना 22 दरवाजा पैकी 12 दरवाजा खुलाया छे। उकाई डेमनी जळसपाटी 334.62 फूटे पहोंची छे। डेमना 12 दरवाजा 9 फूट सुधी खोलाया छे। तो आ साथे ज 23,480 क्यूसेक जेटलू पाणी 4 हाइड्रोमां छोड़ाई रह्युं छे। डेमनो रोल लेवल जाळवा माटे छेल्ला 6 દિવસથી સતત ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। લેવલ 335 ફૂટ છે અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। મહારાષ્ટ્રના હતનુર ડેમના તમામ 41 દરવાજા ખોલી દેવાયા છે। 2,23,756 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પ્રકાશા ડેમના 27 દરવાજા પૈકી 70 દરવાજા પૂરેપૂરા ખોલી અને 1,66,051 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેનું સીધું તાપીના ઉકાઈ ડેમમાં ઠલવાઈ રહ્યું છે, જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો છે। તો વરસાદી માહોલમાં સુરતની તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ છે। 1,75,000 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે છે। ભારે આગાહીના પગલે તંત્ર પણ અલર્ટ મોડમાં છે। ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 20 ગામોને અલર્ટ કરાયા છે। દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે। ઉકાઈમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। બાડેલુઈનો હરિપુરા કોઝવે 6ઠી વખત પાણીમાં ગરકાવ થયો છે। કોઝવે સામેના 12 ગામ સંપર્ક વિહોણા થયા છે। ઇમરજન્સી માટે સ્થાનિકો 30 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। બારડોલી કડોદરા નેશનલ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયું છે। જીઆઈડીસી નજીક વૃક્ષ ધરાશાયી થવાની આ ઘટના બની છે। વૃક્ષ ધરાશાયી થતાં અડધો માર્ગ બંધ કરવો પડ્યો છે અને રસ્તે પસાર થતાં ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દેવભૂમિ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ। વરસાદ અને પૂનમના સંગમના દિવસે જ દરિયો તોફાની બન્યો છે। કાંઠે 10-15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। ગોમતી ઘાટ પાસે તેજ પવન ફૂંકાયો છે। દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ 5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે અને તે પ્રમાણે જ 10-15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેરમાં પણ વરસાદી માહોલ। તો માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, મવડી ચોકડી, ત્રિકોણબાગ, જામનગર રોડ, નાના મહુવા સર્કલ, આનંદ બંગલા ચોક, ઢેબર રોડ, ગોંડલ રોડ, મોરબી રોડ, વેલનાથ પરાસ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। સવારે 7-8 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો। રાજ્યના 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગર માટે આગાહી છે। રાજ્યના 13 જિલ્લામાં પણ વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે। નદીઓમાં તેજીના કારણે કનકવલીમાં માત્ર લોખંડનો પુલ ધોવાઈ ગયો છે। પુલ તૂટવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે। પૂર વચ્ચે લોખંડનો પુલ ધસમસતા પ્રવાહમાં વહી ગયો છે। ભારે જે પૂર આવ્યું છે તો ગાડ નદીમાં આવેલા તોફાનના કારણે પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહ વહેતા થયા છે।
मध्यप्रदेश में भारे वरसाद कारण ताराजी दृश्य बैतूल इंदौर नेशनल हाईवे पर खेड़ी सांवलीगढ़ पास अकस्मात की घटना बनी है। करंजी नदी धसमसता पानी प्रवाह में बाइक स्लीप थी गयु, युवक पानी में तणावा लगो। सदनसीबे युवक नो बचाव कर भारे पानी प्रवाह कारण नदी नो पुल पर पसार जीव ने जोखम छ। मध्यप्रदेश सोनकाच तालुकाना बीसा खेड़ी गाम में अतिवृष्टि कारण पूर में घेरायेला ग्रामजनों ने जिला वहीवटी तंत्र पुलिस प्रशासन और ग्रामजनों की मदद की बचा लेवाया है। तो भारे वरसाद पूर कारण लोगों जीव जोखम में मुकाया है। अगर मालवा जिल्ला में पण अविरत वरसाद चालू है। अविरत वरसाद कारण विस्तार सौथी मोटा कुंडलिया डेम की जलसपाटी में झड़पथी वधारो थई रह्यो छे, जेना कारणे कुंडलिया डेम ना 8 दरवाजा 4 मीटर सुधी खोलवामां आवता डेम माथी जंगी मात्रा में पानी छोड़वामां आवी रह्यु छे। वहीवटी तंत्र द्वारा नीचाणवाळा विस्तारों में अलर्ट पण जारी करायु छे। मध्यप्रदेश में मेघ तांडवे भारी ताराजी सर्जी छे। शाजापुर में भारी वरसाद थी नदी नाळाओ तोफानी बन्या छे। नदी तोफानी बनता नदी नुं वहेण गामना पुल पर थी वहेतुं थयुं छे। पुल संपूर्ण जलमग्न थता गामना लोकोने पाणीना प्रवाहमांथी रस्तो पार करवानी फरज पड़ी। हवामान विभागे हजु पण अहीं वरसादनी आगाही करी छे, लोकोने अलर्ट कर्या छे। भारे वरसादे लोकोनी मुश्किलीमां पण वधारो कर्यो छे। नदीओमां तेजीना कारणे कनकवलीमां मात्र लोखंडनो पुल धोवाई गयो छे, तो पुल तूटवाना कारणे अनेक गामोनो संपर्क पण तूट्यो छे। हिमाचल प्रदेशमां भारे वरसादे ताराजी सर्जी छे। कुल्लूना अनी બ્લોકમાં ભારે વરસાદ છે, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ છે। પાણીના ધસમસતા પ્રવાહના કારણે રમકડાના મકાનની જેમ બસ સ્ટેન્ડ પાણીમાં વહી રહ્યું છે। दाहोदनी बात करिए तो झालोदनो काड़ी बे डेम ओवरफ्लो थवानी तैयारी में है। काड़ी बे डेम नजीकना 11 गामों ने अलर्ट कराया है। रड़ियाती भूरा रड़ियाती गुर्जर ने अलर्ट कराया है। साबड़ी गुलतोरा टाड़ागोड़ा दांतिया अलर्ट कराया है। शारदा काकराकुवा पेथापुर खाखरिया चाकलिया अलर्ट कराया है आ गामों ने। तो काड़ी डेम 98.39% भराता तंत्र की सावचेती है। डेम की हाल की स्थिति 256.90 मीटर है। काड़ी डेम की पूर्ण सपाटी है 257 मीटर। डेम में सतत पानी की आवक वधता अलर्ट कराया है। तो काड़ी बे डेम अत्यारे ओवरफ्लो थवानी तैयारी में है और जेना कारणे अलर्ट कराया है। 11 गामों ने अलर्ट करवामां आव्या छे। जे कांठा विस्तार गामों से काकराकुवा पेथापुर खाखरिया चाकलिया ने अलर्ट कराया है। तो सतत पानी की आवक थी रही है और ओवरफ्लो थवानी तैयारी में है काड़ी बे डेम। वधु अपडेट मेळवीशुं संवाददाता साबिर भाभोर पासेथी। जी साबिर, जणावो के केटला गामों ने अलर्ट कराया है ने शुं परिस्थिति छे हाल? बिल्कुल संध्या, जे प्रमाणे छेल्ला 2-3 दिवसथी वरसादी माहोल जाम्यो छे, खास करीने जे जिल्लामां वरसादनुं प्रमाण जे ओछुं छे, परंतु जे ઉપરવાસમાં વરસાદને કારણે જે પાણીની આવક જિલ્લાના ડેમોમાં વધવા પામી છે, તેમાંથી એક ઝાલોદનો કાળી બે ડેમ આવેલો છે કે તેમાં સપાટી જે પૂર્ણ થવાને આરે છે, તો જેથી ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેવી શક્યતાઓ છે। તેને લઈને હાલ જે તંત્ર દ્વારા સાબળી રળિયાતી ભૂરા રળિયાતી ગુર્જર ટાડાગોળા ગુલતોરા સહિતના જે 8-10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો વસવાટ કરી રહ્યા છે તે લોકોને સ્થળાંતર કરી જે સુરક્ષિત જગ્યા ઉપર પહોંચવા માટે જે સૂચના આપવામાં આવી છે। જી સંધ્યા, જી સાબિર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। રાજકોટમાં 2 માસની બાળકીનું શંકાસ્પદ મોત થયું છે। બાળકીના શરીર પર માર માર્યાના નિશાન છે,
जीवराज पार्कना एमबी अपार्टमेंटनो आ बनाव छे। नेपाळी परिवारनी बाळकीनुं शंकास्पद मौत थयुं छे। बाळकी सूती हती अने त्यारे ज माता बजारमां गई हती। बाळकीनुं फोरेन्सिक पोस्टमोर्टम करावायुं छे। घर आसपासना सीसीटीवी फूटेजनी पण तपास करवामां आवी रही छे। तो सूतेली बाळकीने मूकी अने माता बहार गया हता। तो मृतक बाळकीना शरीर पर मार मार्याना निशान छे। बाळकीनुं मौत थयुं छे। सवाल हवे ए छे कि आ बाळकीना मौत पाछळ कया कारणो जवाबदार छे। तो घरनी आसपासना सीसीटीवी फूटेज पण तपासवामां आवी रह्या छे। बाळकीनुं फोरेन्सिक पोस्टमोर्टम पण करायुं छे। तो आखरे बाळकीना मौत पाछळ એવું કયું કારણ જવાબદાર છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અખંડ કાવ્ય મહાકુંભમાં એક કવિતા અને કવિ અંગે વિવાદ થયો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે કાવ્ય મહાકુંભમાં મધ્યપ્રદેશના દેવાસીમાં આવેલા દેવકૃષ્ણ વ્યાસે રજૂ કરેલી કવિતામાં ગાંધીજી માટે વિવાદાસ્પદ શબ્દ પ્રયોગ થયો છે। સાથે જ આક્ષેપ કરાયો છે કે છેડના બ્રોકર ગુલાબદાસ અને કોર્ડિનેટર મનોજ જોશીએ સ્ટેજ પરથી કવિતાને સારી ગણાવી હતી અને કોંગ્રેસે આ મામલે કવિ દેવકૃષ્ણ વ્યાસ સામે ફરિયાદ કરી છે અને ગુલાબદાસ બ્રોકર અને મનોજ જોશીના રાજીનામાની માંગ કરી છે। આ તરફ કોંગ્રેસના આક્ષેપ છે। આક્ષેપ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ કહ્યું છે કે બંને લોકો સાથે વાત કરી માહિતી મેળવવામાં આવશે। જો કે કોઈ દોષિત થશે તો યુનિવર્સિટી ચોક્કસ કાર્યવાહી કરશે। સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાં જે કાવ્ય મહાકુંભ થયો એ કાવ્ય મહાકુંભમાં ચોક્કસ લોકોએ ચોક્કસ પ્રકારના લોકોને બોલાવીને કવિતા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું। એમાં કૃષ્ણ જે રહેવાસથી આવેલા હતા દેવકૃષ્ણ, એણે જે કવિતા રજૂ કરી એમાં મહાત્મા ગાંધી માટે ખૂબ જ ઘસાતું બોલાયું અને ત્યારે ગુલાબદાસ બ્રોકર ચેરના કોઓર્ડિનેટર સ્ટેજ ઉપરથી એમ કે ખૂબ સારી કવિતા રજૂ થઈ। એ સમગ્ર સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય માટે અને સૌ ગુજરાતીઓ માટે દુઃખદ હતું। જે કવિએ આ ખોટી રજૂઆત કરી છે, વિકૃત રજૂઆત કરી છે, એની સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ અને ગુલાબદાસ બ્રોકર ચેરના કોઓર્ડિનેટરનું તાત્કાલિક યુનિવર્સિટીના કુલપતિએ રાજીનામું લેવું જોઈએ। જ્યાં સુધી પૂર્ણ તપાસ ન થાય અને ગુલાબદાસ બ્રોકર ચેરના કોઓર્ડિનેટર ડૉક્ટર મનોજ જોશી કે જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાત ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ છે તેમને રૂબરૂ મળી અને ચોક્કસ તપાસ ન થાય ત્યાં સુધી કશું હું કહી શકું એમ નથી। હા, એટલું ચોક્કસ કે જો કોઈ દોષી થશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યોગ્ય કાર્યવાહી કરશે। પંચમહાલમાં એસટી બસનો અકસ્માત। એસટી બસે રાહદારીઓને અડફેટી લીધા છે। અકસ્માતમાં એક વ્યક્તિને પગમાં ગંભીર ઇજા પહોંચી છે। ગોધરા વડોદરા હાઇવે પરની આ ઘટના છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। એસટી બસ બાયરથી પાવાગઢ જઈ રહી હતી। રાહદારીએ બસ ઊભી રાખવા હાથ ઊંચો કર્યો। બસમાં ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો છે। તો આ પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે જે આપ જોઈ શકો છો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો બસે એક વ્યક્તિને અડફેટે લીધો। દિલ્હીમાં માસ્ક નહીં પહેરવા બદલ વસૂલાશે દંડ। માસ્ક નહીં પહેરવા બદલ ₹500 દંડ લાગુ કરાયો છે। જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરવા બદલ દંડનો આદેશ કરાયો છે। કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી નિર્ણય કરાયો છે। ખાનગી કારમાં મુસાફરી કરતા નિયમ લાગુ નહીં પડે। ગઈકાલે દિલ્હીમાં નોંધાયા હતા કોરોનાના 2146 કેસ। અમદાવાદના મેમનગર તળાવ પાસે બનેલ ટેનિસ કોર્ટમાં હાલ ધૂળ ખાઈ રહ્યું છે। આ 30 લાખના ખર્ચે 2 વર્ષ પહેલા આ ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યું હતું અને ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે શાસક પક્ષ પર આક્ષેપ કર્યા છે। વિપક્ષે અચાનક જ ટેનિસ કોર્ટની મુલાકાત લીધી હતી અને ત્યારે વિપક્ષની મુલાકાત પર સત્તા પક્ષે જવાબ આપતા કહ્યું છે કે ટેનિસ કોર્ટ પીપીપી ધોરણે ચલાવવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે। ટૂંક સમયમાં જ ખેલાડીઓ માટે કોર્ટ ખુલ્લું મુકાશે। यह बैडमिंटन कोर्ट को ओपन किया गया था लेकिन अभी तक युवाओं के लिए उसको यूज करने नहीं दिया गया। यहाँ पर जब हमने मुलाकात की तो देसी दारू की थैलियां और दारू की बोतलें पाई गई है।
खेल महाकुंभ के नाम पर, खिलाड़ियों के नाम पर बड़ी बड़ी जाहिरातें करती है, हजारों करोड़ रुपए का खर्च करती है, लेकिन जब इम्प्लीमेंट की बात आती है तो इस तरीके का माहौल देखने को मिलता है। अपने भतीजे के फ्री सर्विस अपी है आ मरजियात सर्विसों की अंदर आ सर्विस आना युवकों वु ने वु उत्साहित था ये कॉर्पोरेशन द्वारा पीपीपी धोरणे आ चलावा आपीए छे तो ये पीपीपी धोरणे चलावा आपी एना टेन्डरिंग कर आपवाना छे ए माटे काम बाकी हतु और टूक आजनी कमिटी में आमाना कामों अने आपवाना छे। रक्षाबंधन भाई बहन माटेनो पवित्र त्यौहार छे। रक्षाबंधन निमित्ते जामनगरना एक मुस्लिम परिवारे नाज जातना भेदभाव विना धामधूमथी तेनी उजवणी करी। आ परिवारमां दर वर्षे मुस्लिम त्यौहारनी जेम ज हिंदू त्यौहारो उजवाय छे। आ परिवारे समाजने संदेश आप्यो छे कि दरेक लोकोए कोईपण भेदभाव विना त्यौहारोनी उजवणी करवी जोईए। कोई पण जातना भेदभाव वगर आ मुस्लिम परिवार में रक्षाबंधन आ पर्व है तो उजवामां आव्यो छे। हरेक हिंदू मुस्लिम त्यौहारों से आ परिवार उजवतो आव्यो छे त्यारे मजहब नहीं सीखाता आपस में बेर रखना आ युक्ति क्यांक ने क्यांक आ परिवार से सार्थक करी रह्यो छे ने तमाम जे त्यौहारों से त्यौहारों उजवी अनेक उदाहरण है ते लोको समक्ष रजू करे छे। त्यारे आजे मुस्लिम परिवार में आजे आ रक्षाबंधन पर्व है ते उजवाई रह्यु छे।